નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં. આપણે રિવિઝનના 11મા ચેપ્ટરના દાખલા ગણીએ છીએ, બરાબર? એમાં 1-4 દાખલા મેં ગઈકાલે ગણાવ્યા હતા. હવે આપણે લઈએ દાખલા નંબર 5. મેં તમને કીધેલું કે આપણે સીધા મેઇન આકાર જ ઉપાડશું કે જેથી તમે આકાર ઓળખી અને કામ કરી શકો. કયું સૂત્ર ત્યાં લગાડવું એ માટે તો શું કે છે, નીચેના આકારોનું ક્ષેત્રફળ શોધો. હવે દાખલા નંબર 4 કરી હતા, દાખલા નંબર 5. અને આ દાખલા તમે શેમાં ગણવાના છે? તમે રફ નોટમાં ગણશો તો પણ ચાલશે, એટલે રફ નોટમાં જ ગણજો રિવિઝન કરીને, બરાબર? કાકા ચોપડામાં આપણે અત્યારે રિવિઝન કરશું નહીં. બધા ચેપ્ટર થઈ જાય પછી આપણે કાકા ચોપડામાં ફરીથી રિવિઝન ચાલુ કરીએ, ત્યારે તમને કરવાની છૂટ. તો જુઓ, એક આકાર આવો આપેલો છે. કયો આકાર છે એ તમારે ઓળખવાનો રહેશે એના મેઝરમેન્ટ ઉપરથી. હા, અહીંયા 4 સેમી, અહીંયા પણ 4 સેમી, અહીંયા પણ 4 સેમી, અને આ પણ 4 સેમી છે. અને એક અહીંયા 7 સેમી વિકર્ણ અને એક 6 સેમી વિકર્ણ. હવે જુઓ, આનો તમારે અહીંયા ચારે બાજુ સરખી છે એટલે આપણને આઈડિયા આવી જાય કે આ 4 બાજુ સરખી છે એટલે સમબાજુ ચતુષ્કોણ હોય. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે. તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે સમબાજુ ચતુષ્કોણનો એરિયા બરાબર 1/2 × 2 વિકર્ણનો ગુણાકાર, ડાયગોનલ 1 × ડાયગોનલ 2, જેને આપણે વિકર્ણ બોલીએ છીએ, બરાબર? તો આ 1/2, એક વિકર્ણ છે 7 અને બીજો છે 6, 2/2 કાંઈ હોય તો 1, 2 × 6 તો 7 × 21 ચોરસ સેમી વર્ગ. આ રીતે કામ થશે, બરાબર? અને આ દાખલાનો જવાબ આ રીતે આવે. તો હવે લઈએ પછીનો દાખલો, દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 શું કહે છે જુઓ. એક આ આકારનું, નીચેના આકારનું ક્ષેત્રફળ શોધો નહીં. હવે લઈએ છીએ કે નીચેના આકાર ઉપરથી એની લંબાઈ એક આકારનું શોધો ને તો હું આખી રકમ લખવી પડશે મારે. તો દાખલા નંબર 6, રકમ આવી છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હું ટૂંકમાં લખીશ, હા ભાઈ, 34 સેમી વર્ગ છે. જો તેની ઊંચાઈ 4 સેમી અને એક બંને સમાંતર બાજુઓમાંથી, બંને બાજુઓમાંથી એક બાજુનું માપ 10 સેમી છે તો બીજી બાજુનું માપ શોધો. હવે જુઓ, અહીંયા ક્ષેત્રફળ આપેલું છે, તમારે એક બાજુનું માપ આપેલું છે, ઊંચાઈ એટલે લંબ અંતર આપેલું છે, તો બીજી બાજુનું માપ શોધવાનું છે. તો આપણે આ રીતે કરશું કે સમલંબ, આ સમલંબનો આકૃતિ છે, એરિયા બરાબર સૂત્ર શું થાય? તો કે 1/2 × 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. છે ને નિશાની, બરાબર? તો જુઓ, જે આપ્યું છે અહીંયા રાખી, એરિયા 34 આપ્યો છે, 1/2 બે સમાંતર બાજુનો સરવાળો. ધારો કે એક બાજુનું માપ આપ્યું છે એટલે બીજી બાજુ આપણે ધારી લઈએ. ધારો કે બીજી બાજુનું માપ એક્સ, બરાબર? તો 10+x અને લંબ અંતર છે 4. તો હવે અહીંયાથી અહીં છેદ ઉડે છે તો ઉડાડ દો, 2 × 2 = 4, એટલે મારી પાસે બચશે શું, 34 = 10+x × 2. હજી આ ગુણાકારમાં છે, આ સાઈડ લઈ લો એટલા ભાગાકાર, એટલે બચે 10+x. 17 × 34, 17 = 10+x, 10+ છે, આ સાઈડ આવે તો માઇનસ એટલે એક્સ, એક્સ બરાબર 4. તો એક્સ તમે કોના માટે ધાર્યો હતો? તો કે બીજી બાજુ માટે. તો તમે લખી શકો, તેથી બીજી બાજુનું માપ 7 સેમી છે, બરાબર? તો ક્ષેત્રફળ આપેલું હોય અને કદાચ માની લો કે અહીંયા 2 બાજુ આપેલી હોય, લંબ અંતર શોધવાનું હોય, તો એ આ રીતે જ કામ કરવાનું થશે. તો હવે લઈએ દાખલા નંબર 7.
તો દાખલા નંબર 7 શું કહે છે જુઓ. અહીંયા તમારી બધી રીતો આવરી લેવાય છે એટલે એ રીતે કામ કરજો. હવે જુઓ અહીંયા પણ એવું જ કંઈક છે. આ રીતની એક આકૃતિ આપેલી છે બરાબર. તો અને ત્યાં તમને એક આ માપ આપ્યું છે 100 મીટર, એટલે કે અહીંથી આ માપ આપ્યું છે 100 મીટર અને આનો એરિયા આપ્યો છે તમને 10,500 મીટર વર્ગ. અને નોંધ શું કે છે કે એક બાજુનું માપ બીજી બાજુ કરતા બમણું છે તો બંને બાજુના માપ શોધો. આની પહેલા જે સમલંબ ચતુષ્કોણ આપ્યો હતો એમાં એક બાજુનું માપ આપેલું હતું અને લંબ અંતર આપેલું હતું, તો એક બાજુનું માપ શોધવાનું હતું. અહીંયા બંને બાજુનું માપ આપેલું નથી તો એ શોધવાનું આપણે એ કીધું છે. પણ એની સામે આપણે આ જે આઈપી લાઈન એનું અંતર થઈ ગયું બે બાજુ વચ્ચેનું લંબ અંતર અને ક્ષેત્રફળ પણ આપેલું છે. તો ફરીથી એક સૂત્ર લઈએ, હવે અહીંથી દાખલો સારો કરીએ. તો સમલંબનો એરિયા બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. હવે અહીંયા એક બાજુ નથી પણ બાજુ માટે સૂચના આપી છે એક બાજુનું માપ બીજી બાજુ કરતા બમણું છે. હવે ઓબ્વિયસલી જુઓ તમે આ બાજુ છે બે સમાંતર લાઈન જાય છે તો આના કરતા આ બમણી છે એમ કીધું છે, કારણ કે આ મોટી છે એટલે ડબલ જ હોય બરાબર, ડબલ છે એવી સૂચના છે. તો ધારો કે એક બાજુ એક્સ, અહીંથી દાખલાની શરૂઆત કરીએ અને બીજી બાજુ બમણી બમણી કીધું છે એટલે એના કરતા બે ગણી, તો બે એક્સ ને તમે બે થી ગુણો તો 2x બરાબર. તો હવે જુઓ આ ક્ષેત્રફળ આપ્યું છે 10,500, આ 1/2 બાજુ આપી છે x પ્લસ 2x અને લંબ અંતર આપ્યું છે 100. થઈ ગઈ. તો હવે પેલા અહીંથી છે દૂર દે 2 × 50 100, 10,500 બરાબર x પ્લસ 2x એટલે 3x સરવાળો છે ગુણ્યા 50. આ 50 છે આ સાઈડ આવે તો ગુણાકાર માંથી ભાગાકાર માં આવી જશે બરાબર 3x થાય. અહીંથી ઉડાડી મીંડું મીંડું ગયું 5 × 2 = 10, 5 × 5 = 210. તો 210 હવે એનું સ્ટેપ અહીંયા બરાબર 3x, એક્સ ને 3 ને ગુણાકાર નો સંબંધ આ સાઈડ આવે તો ભાગાકાર, તો 210/3 એટલે એક્સ, 3 × 7 = 21, એક્સ બરાબર 70. તો તમે એક્સ કોના માટે ધાર્યો હતો તો કે એક બાજુ માટે, તો તેથી એક બાજુનું માપ 70 અને બીજી બાજુ કેટલી કે છે બમણી, બમણી એટલે ડબલ 2x, તો x ની જગ્યાએ 70 મૂકો, 2 × 70 એટલે 140 થાય. તો 1/70 ને બીજે એના કરતા બમણી એટલે 140 થાય. તો અહીંયા થયો તમારો દાખલા નંબર 7 પૂરો બરાબર. હવે લઈએ નવો દાખલો. દાખલા નંબર 8 શું કહે છે, એક આકાર આપેલો છે બરાબર નિયમિત અષ્ટકોણ આ રીતે, હવે અહીંયા મેઝરમેન્ટ આપ્યા છે એ તમને લખી દઉં. તો અહીંયા 4 આ 5 બરાબર અને આ 11. તમારે આ આખા આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર, ક્ષેત્રફળ શોધો. તો જો આને હું અલગ પાડું, આ આકારને હું અલગ પાડું તો શું મળે મને, તો કે 1 આ મળે જેને આપણે સમલંબ ચતુષ્કોણ બોલીએ છીએ. આ 11 આ 4 બરાબર, લંબ અંતર 4 આપ્યું છે આ થી, આ 11 છે અને આ બાજુ અહીંયા 5 આપી છે આ, તો આ પણ 5 જ હોય તો આ 5 બરાબર, કારણ કે
કે નિયમિતના બધી બાજુઓ સરખી હોય. આ પણ પાંચમું એટલે આ 11 આ 11 અહીંયા 5 અહીંયા 5 એક આ લંબચોરસ નીકળ્યો. નીચે જુઓ તો આ રીતનો પાછો બીજો સમલંબ ચતુષ્કોણ મળશે. તો એનું મેઝરમેન્ટ પણ તમારે આ રીતે થશે કે આ 11 આવી જશે બે વચ્ચે, આ 5 છે અને અહીંયા લંબ અંતર તમને કંઈ આપ્યું નથી તો આ પણ 4 હોય. બરાબર, તો આ રીતનો તમારો થાય તો બે સમલંબ ચતુષ્કોણનું અને વચ્ચે એક લંબચોરસ મળ્યો. તો આપણે અહીંયા એમ કરીએ કે સંયોજિત પદાર્થનો એરિયા બરાબર બે સમલંબનો એરિયા પ્લસ લંબચોરસનો એરિયા થાય. તો બે સમલંબનો એરિયાનું સૂત્ર, બે સરખા જ મેઝરમેન્ટ છે એટલે આપણે સીધું આપણે એક સૂત્રની મદદથી પણ કામ લઈ શકશું. એક દ્વિતીયાંશ ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર પ્લસ લંબચોરસ નું શું થાય એલ ગુણ્યા બી. તો આ લઈએ બે એક દ્વિતીયાંશ સમાંતર બાજુ કઈ થાય 5 + 11 અને લંબ અંતર બંનેમાં 4 છે. અહીંયા એલ ગુણ્યા બી લઈએ તો 11 × 5. તો આ બંને બે બે અહીંયાથી આપણે ઉડાડી શકીએ તો 11 × 5 = 16, 16 × 4 11 × 5 = 55. તો 64 + 55 5 × 4 = 9, 6 × 5 = 11 119 ચોરસ મીટર વર્ગ આખાનું આપણને ક્ષેત્રફળ મળે. સમજમાં આવ્યું? તો હવે લઈએ આપણે દાખલા નંબર તમારો 9. તો જુઓ હવે આપણે અહીંયા 2D ના બધા પૂરા કરીએ, બધા જ આકાર આપણે લઈ લીધા, ચોરસ લીધો, લંબચોરસ લઈ લીધો, સમલંબ લઈ લીધો, સમબાજુ લઈ લીધો બરાબર અને સમાંતર બાજુ બધા જ લઈ લીધા છે. તો હવે લઈએ આપણે થોડા 3D શેપ્સના લંઘન અને સંઘનના ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ શોધીએ. તો લઈએ દાખલા નંબર 9. જુઓ દાખલા નંબર 9 શું કહે છે કે એક મીટર, 2 મીટર અને 1.5 મીટર માપ વાળી પેટીને બહારથી રંગ કર્યો છે. તો માપ લખીએ 1 મીટર × 2 મીટર × 1.5 મીટર પેટીને બહારથી તળિયા સિવાય રંગ કરવાનો છે. બહારથી તળિયા સિવાયના ભાગમાં રંગકામ કર્યું છે. રંગકામ કર્યું છે અને તો એમાં કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે 2D હોય તો આપણે એનું ક્ષેત્રફળ બોલીએ છીએ અને 3D હોય તો આપણે પૃષ્ઠફળ બોલીએ છીએ બરાબર. તો અહીંયા કેટલા પૃષ્ઠફળમાં કલર કર્યો છે એ આપણે શોધવાનું છે. અને અહીંયા આપણી પાસે 3 મેઝરમેન્ટ છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બરાબર. તો આ 3 માપ હોય તો એ કેવો આકાર હોય? તો કે લંબઘન હોય. તો લંબઘનનું પૃષ્ઠફળ, હવે લંબઘનનું પૃષ્ઠ લઈએ પણ એમાં તળિયામાં કરવાનો નથી તો આ દાખલો 2 રીતે કરી શકાય બરાબર. જયારે શીખવાડ્યું ત્યારે મેં 2 રીતે લીધો તો અહીંયા હું 1 જ રીતે લઈશ. તો લંબઘન પેટીનો કુલ પૃષ્ઠફળ શોધી લેશું આપણે અને એમાંથી તળિયાનો ભાગ બાદ કરી નાખશું કારણ કે તળિયામાં કલર કરવાનો નથી. તો 2 કૌંસમાં LB, BH અને HL આના સૂત્ર તમે સરસ રીતે યાદ કરી લેવા જોઈએ પહેલા, તો જ આ વસ્તુ પોસિબલ થશે. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ એટલે 1 × 2 પછી પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો 2 × 1.5 ઊંચાઈ ગુણ્યા લંબાઈ તો 1.5 × 1 તો 2 × 2 = 15, 2 = 30 પોઈન્ટ છે એટલે ખાલી 3, 1.5 × 1.5. તો સરવાળો કરીએ પછી ગુણાકાર કરશું, 2 × 3 = 5, 5 × 6 = 5, 5 × 2 = 10, 6 × 2 = 12, 13 ચોરસ મીટર વર્ગ બરાબર. હવે આ થયું કુલ.
હવે આમાંથી તળિયાનો ભાગ બાદ કરી નાખીએ કે કારણ કે તળિયાને આપણે કલર કરવાનો નથી તો લંબચોરસ તળિયાનો એરિયા જેમ પેટી લંબન છે તો તળિયું લંબચોરસ જ હશે કારણ કે લંબચોરસ જ ભેગા મળીને લંબન બનતું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એક ગુણ્યા બે બે ચોરસ મીટર વર્ગ તો કુલ પૃષ્ઠફળ તેર માઇનસ તળિયાનું બે એટલે રંગ કરેલ પૃષ્ઠફળ અથવા રંગ કામ કરેલો એરિયા અગિયાર ચોરસ મીટર વર્ગ સમજમાં આવ્યું તો આ દાખલો અહીંયા પૂરો થયો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી વસ્તુઓ સાથે બરાબર તો ત્યાં સુધી તમે ઘરે મળી બેસી અને આ બધું રિવિઝન કરતા રહ્યો ઓકે બાય થેન્ક યુ